नमस्कार विद्यार्थी मित्रों, हूँ वैशालीबेन परमार। शुभम स्कूल द्वारा आयोजित आ ऑनलाइन विडियो लेक्चरनी अंदर हूँ आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। तो आज आप इंग्लिश विषयनी अंदर ग्रामरनो टॉपिक छे आर्टिकल्स, तेनो अभ्यास करीशू। तो सौ प्रथम आर्टिकल्स ने गुजराती में शू कहवाय? तो आर्टिकल्स ने गुजराती में उपपद कहेवामां आवे छे। आर्टिकल्स ने गुजराती में शू कहेवाय? उपपद। हवे आर्टिकल्स टोटल त्रण छे, ए, एन अने ध। टोटल आर्टिकल्स केटला छे? त्रण, ए, एन अने ध। हवे आर्टिकल्स ना बे प्रकार पड़े छे, एक अनिश्चित आर्टिकल्स अने बीजो निश्चित आर्टिकल्स। जे अनिश्चित आर्टिकल्स छे तेमा बे आर्टिकल्स नो समावेश थाय छे, एक तो ए अने बीजो एन। अने जे निश्चित आर्टिकल्स छे तेमा एक आर्टिकल्स नो समावेश थाय छे, ध। तो આપણે આ રીતે પણ કહી શકીએ કે એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ્સ છે અને ધ તે નિશ્ચિત આર્ટિકલ્સ છે। તો હવે તમે એમ કહેશો કે મેડમ તાનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો તે કોઈ ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા જે આપણે તેનો ઉલ્લેખ કરીએ તેના નામની આગળ આર્ટિકલ્સ લાગે। ખાસ યાદ રાખજો કે આર્ટિકલ્સ તે હંમેશા નામની આગળ લગાડવામાં આવે છે। હવે ખાસ એક વસ્તુ કે જે આ આર્ટિકલ્સ આપણે લગાડીએ છીએ તે આપણને જે સ્પેલિંગ અથવા તો જે શબ્દ આપેલો હોય તે હંમેશા એક વચન જ હોવો જોઈએ। એક વચન સ્પેલિંગ અથવા તો શબ્દની આગળ જ આર્ટિકલ્સ લાગે છે, ક્યારે ભૂલ ન કરતા બહુવચન શબ્દની આગળ કોઈ દિવસ આર્ટિકલ્સ લગાડવાનો રહેતો નથી। તો હવે તમે એમ કહેશો કે મેડમ આ તો અમે ત્રીજા ધોરણમાં પણ ભણી ગયા આર્ટિકલ્સ, પણ તમે ત્રીજા ધોરણમાં કંઈક આ રીતે અભ્યાસ કરેલો હતો। તો જો એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ છે એપલ, તો તમે શું જોતા કે સ્પેલિંગનો પહેલો લેટર એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, આ સ્વર છે એ મુજબ જો આનો પહેલો અક્ષર આ સ્વરમાંથી આવતો હોય તો તમે શું લગાડતા? આર્ટિકલ્સ એન, રાઈટ? આવું જ કંઈક ભણતા। ત્યારબાદ જોઈએ મેંગો, તો સ્પેલિંગનો પહેલો લેટર એમ છે, તો જોવો જોઈએ આ સ્વરમાંથી આવે છે નથી આવતો, તો એટલે કે તે વ્યંજન છે, તો તમે કયો આર્ટિકલ્સ લગાડતા? એ। પણ હવે આપણે આ રીતે આર્ટિકલ્સ ભણવાના આવતા નથી। હવે તમે મોટા સ્ટાન્ડર્ડમાં એટલે કે ફોર્થમાં આવી ગયા, એટલે હવે આપણે ઉચ્ચારણની મદદથી આર્ટિકલ્સનો અભ્યાસ કરવાનો છે। તો મેડમ ઉચ્ચારણ એટલે શું? તો આપણે જોઈએ, જો ઈ એલ ઈ પી એચ એ એન ટી આપણે એને કઈ રીતે વાંચીએ? તો કે એલિફન્ટ। જે આપણે એલિફન્ટ કીધું તે આ સ્પેલિંગનો ઉચ્ચારણ કર્યો કહેવાય, બરાબર? તો અત્યાર સુધી તમે સ્પેલિંગનો પહેલો લેટર જોતા, હવે આપણે ઉચ્ચારણની મદદથી અભ્યાસ કરવાનો છે। તો ઉચ્ચારનો પહેલો અક્ષર જોશું, જો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વર હોય, એટલે કે જો મેં વર્કિંગ નોટમાં લખેલું છે કે સ્વર ક્યાં ક્યાં આવે, અથી અહ તો ઈશ્વર આવે, વ્યંજનમાં આવશે સ્વર સિવાયના એટલે કે કકો, તેમાં કોનો સમાવેશ થાય? કથી જ્ઞનો। તો જો આ ઉચ્ચારનો પહેલો અક્ષર એટલે કે પહેલો લેટર સ્વરમાંથી આવતો હોય તો આર્ટિકલ્સ કયો લગાડવાનો રહેશે? એન। હવે ત્યારબાદ છે કાર, તો હવે આપણે કારનું ઉચ્ચારણ કરશું, કાર, તો ઉચ્ચારણનો પહેલો અક્ષર જોશું, કયો આવ્યો? ક। તો જોવો જોઈ તે સ્વરમાંથી આવે ક, ન આવે તો શેમાં આવે? વ્યંજન, વ્યંજન એટલે કે કકો, કથી જ્ઞમાં પહેલો અક્ષર આવે તો આર્ટિકલ્સ કયો લાગશે? એ। હવે તમે એમ કહો, મેડમ તમે ત્રીજા ધોરણમાં કરતા એ રીતે અમે કરીએ તો ન ચાલે? ના, તો તમારા અમુક સ્પેલિંગ એવા છે કે જે તમારા ખોટા પડી શકે। તો ચલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। હવે જો આ છે યુઝફુલ, તમે સ્પેલિંગ આ રીતે જોશો તો સ્પેલિંગનો પહેલો લેટર યુ છે, રાઈટ છે ને? તો આપણે સ્વરમાં જોઈ તો યુ છે, હા, તો તમે શું મૂકી દેશો સીધું અહીંયા? એન, તો એ તમારું ખોટું પડશે। ચલો જોવો કેવી રીતે, તો કે આનું ઉચ્ચારણ જોઈએ, યુઝફુલ, જોયું? યુઝફુલ, હો, ઉચ્ચારણ કરતાં એનો પહેલો અક્ષર વ્યંજનમાંથી આવ્યો, વ્યંજન એટલે કે કકામાંથી આવ્યો, તો યુઝફુલ એ વ્યંજન, વ્યંજન વ્યંજનમાં આવે ય, તો આર્ટિકલ્સ કયો લાગશે? એ। હવે ત્યારબાદ છે એસટી બસ, તો એસટી બસ,
ઓમાં તમે લોકો જો જે ત્રીજા ધોરણમાં ભણતા એ રીતે તો સ્પેલિંગનો પહેલો લેટર છે જે એસ, સ્પેલિંગનો પહેલો લેટર એસ છે, તો ત્યાં સ્વરમાંથી આવતો નથી, બરાબર? તો તમે આર્ટિકલ્સ કયો લગાડશો? આર્ટિકલ્સ, હા. તો હવે આપણે એસટી બસ છે તે ઉચ્ચારણ દ્વારા જોશું. એસટી બસ, તો ઉચ્ચારણ દ્વારા જોઈ તો તે સ્વરમાંથી આવ્યો, બરાબર? ઉચ્ચારણ દ્વારા જોઈ તો તેનો ઉચ્ચારણનો પહેલો અક્ષર સ્વરમાંથી આવ્યો, તો આપણે આર્ટિકલ્સ એન લગાડશું. અને જો સ્પેલિંગની મુજબ જોત તો તે વ્યંજન હોત, તો તમે આર્ટિકલ્સ કયો લગાડત? એ, તો તમારું ખોટું પડત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનું સ્વાધ્યાય જોશું. તો પહેલો ક્વેશ્ચન શું છે? પીકોક, તેનું ઉચ્ચારણ કરીએ. તો ઉચ્ચારણનો પહેલો અક્ષર વ્યંજનમાંથી છે, તો શું લાગશે આર્ટિકલ્સ જોજો અહીંયા? એ. નેક્સ્ટ છે ઓરેન્જ, તો ઓરેન્જ એટલે કે સ્વરનો પહેલો અક્ષર સ્વરમાંથી છે, તો આર્ટિકલ શું લાગશે? એન. નેક્સ્ટ છે બેન્ચ, તો ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ્સ એ. ત્યારબાદ છે બનાના, તો ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજનમાંથી છે એટલે આર્ટિકલ્સ એ. ત્યારબાદ ઓક્ટોપસ, તો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વરમાંથી છે તો આર્ટિકલ્સ એન. ત્યારબાદ છે એન્ટ, ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વરમાંથી છે તો આર્ટિકલ્સ એન. નેક્સ્ટ એરોપ્લેન, તો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વરમાંથી છે તો આર્ટિકલ્સ એન. હવે આ છે મેન. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, જો એમ એ એન છે, એમ એ એન, જો એમ ઇ એન હોત ને તો આર્ટિકલ્સ ન લાગત. શું કામે? તો કે એમ એ એન છે તો એક વચન થયું તો આર્ટિકલ્સ લાગશે, પણ એમ ઇ એન છે તો ઇ બહુવચન થઈ ગયું, ઝાઝા બધા એટલે કે ઘણા બધા માણસોની વાત કરવામાં આવી તો આર્ટિકલ્સ લાગશે નહીં, પણ અહીંયા આપણે આર્ટિકલ્સ લગાડશું કેમ કે તે એકવચન છે. તો મેન, તો ઉચ્ચારનો પહેલો અક્ષર શેમાંથી છે? વ્યંજનમાંથી, તો આર્ટિકલ્સ એ. ત્યારબાદ છે હેટ, ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજનમાંથી છે તો આર્ટિકલ્સ એ. ત્યારબાદ છે બોય, ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજનમાંથી છે તો આર્ટિકલ્સ એ. નેક્સ્ટ છે ગર્લ, તો ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજનમાંથી છે તો આર્ટિકલ્સ એ લાગશે. અને લાસ્ટ છે આવુલ, તો ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વરમાંથી છે તો આર્ટિકલ્સ એન લાગશે.